તો વિદ્યાર્થીઓ, આપણો આજે આ વેબિનારમાં સ્વાગત છે. હું એટલે પલ રાવલ, હું એક નિર્માણ ઓર્ગેનાઇઝેશનમાં જોડાયેલ છું અને વિદ્યા હેલ્પલાઇનની કાઉન્સિલર પણ છું. આજે આ વેબિનાર ખાસ કરીને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે રાખેલું છે. આ વેબિનારમાં સૌથી પહેલા શરૂ કરતા પહેલા હું ધન્યવાદ કરીશ બધા જ ફેસિલિટેટરને જેને અમારો સાથ આપ્યો છે અને તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદ કરી છે. તો જેમ કે તમે સાંભળ્યું કે મેં કીધું એનજીઓ અને હું મેં નામ લીધું નિર્માણ ઓર્ગેનાઇઝેશન. તો નિર્માણ ઓર્ગેનાઇઝેશન શું છે? તો નિર્માણ ઓર્ગેનાઇઝેશન એક નોંધાયેલું એનજીઓ છે અને એ 2005માં બિટ્સ પિલાની જે કોલેજ છે એના 5 કે 10 વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરવામાં આવેલું અને આજે એ બહુ જ મોટા લેવલ પર પહોંચી ગયું છે. વિદ્યા હેલ્પલાઇન એનો સૌથી મોટો અને ખાસ પ્રોગ્રામ છે. વિદ્યા હેલ્પલાઇન પ્રોગ્રામ 4 વસ્તુઓ પર કામ કરે છે. સૌથી પહેલો કે ટેલિકાઉન્સિલિંગ, બીજું વેબિનાર, ત્રીજું બેસ્ટ કરિયર એપ્લિકેશન અને ચોથું અને છેલ્લું મેસેજ આઉટરીચ. તો સૌથી પહેલા આજે આ વેબિનારનો મતલબ શું છે? આપણે આનાથી છેલ્લે શું શીખીશું? તો સૌથી પહેલા કે આપણે ધ્યેય કેવી રીતે પસંદ કરાય, કરિયર માટે ધ્યેય કેવી રીતે નક્કી કરવાનું, શિષ્યવૃત્તિ, એજ્યુકેશન, કરિયર, કોર્સ એના વિશે જાણકારી બીન આપીશું. અને અગર જો તમારે એના કરતા વધુ વધુ જાણકારી જોઈતી હોય તો અમારો ટોલ ફ્રી નંબર છે 1800-258-258-3. નોંધ કરી લેજો, ખાસ કરીને કે તમને જ્યારે બી કોઈ બી કરિયર વિશે કે કોઈ બી ભણતરના વિશે માહિતી જોઈતી હોય તો તમે આ નંબર પર ફોન કરી શકો છો. અને 10મા ધોરણમાં છો એટલે ખાસ કરીને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બેસ્ટ કરિયરનું પરીક્ષણ કેવી રીતે આપવું. આ જે વસ્તુઓ છે એ આજે આપણા વેબિનારનો મેઇન ઉદ્દેશ્ય રહેશે. હવે આપણે પહેલા એકબીજાને થોડું જાણી લઈએ, બરાબર? તો હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે સ્ક્રીન પર બી જોઈ શકો છો કે હું શું કહું છું અને સાથે સાથે તમે મારી સાંભળી બી લેજો. અગર હું તમને એક ટાઈમ મશીન આપું, ટાઈમ મશીન એટલે એવું એક વૈજ્ઞાનિક સાધન જેમાં તમે આગળ ભવિષ્યમાં બી જઈ શકો અને પાછળ ભૂતકાળમાં પણ જઈ શકો, તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? અને હા, ખાલી ભૂતકાળ ભવિષ્યકાળ નહીં, સાથે મને એ બી કહેજો કે કેમ તમે ત્યાં જઈને કોને મળશો અને શું કરશો. તમારો જવાબ એક જગ્યાએ લખી રાખજો, બરાબર? હું આશા કરું છું કે તમારા બધાના જવાબ બહુ જ મજેદાર હશે. હું તમને આના માટે 10 સેકન્ડ આપું છું, તમે ફટાફટ વિચારો અને લખી નાખો. દસ સેકન્ડ પૂરી થઈ ગઈ છે. આશા કરું છું કે તમે જવાબ લખી નાખ્યો હશે અને તમે વિચારી લીધું હશે કે તમે કયા કાળમાં કેમ જશો અને કોને મળશો. ચલો, એ લખી લીધું હોય તો આ બીજી વસ્તુ છે. તમે અહીંયા 3 ટપકા મારું કર્સર જોઈ શકો છો, ત્યાં અહીંયા આ 4 ટપકા છે. તમારે અહીંયા 10 સેકન્ડ સુધી જોવાનું છે, સતત જોઈ રાખવાનું છે. અને પછી તમારી પ્લેન વ્હાઈટ દિવાલ કે લાઇટ કલરની કોઈ દિવાલ હોય ત્યાં જોવાનું છે. હું તમને 10 સેકન્ડ આપીશ, તમારે ત્યાં જોવાનું છે ને દિવાલ પર તમને એક ચહેરો દેખાશે. તમારે એ બી લખવાનું છે કે તમને કોનો ચહેરો દેખાય છે. તો તમારા 10 સેકન્ડ શરૂ થાય છે હવે. તમારા 10 સેકન્ડ પૂરા થઈ ગયા છે. હવે હું તમને, તમે મને જલ્દી જલ્દી કહો કે તમને કોનો ચહેરો દેખાયો. એક નાનકડી હિંટ આપું છું કે એ હિન્દુ નથી અને એક બહુ મોટી વ્યક્તિ છે. આશા કરું છું કે તમને આનો જવાબ મળી જાય.
હવે આપણે રમત ગમત તો ઘણી થઈ ગઈ, હવે હું તમને પૂછીશ કે તમને ખબર છે કે તમે મફત એજ્યુકેશન ક્યાંથી લે કરી શકો છો? આજકાલ જે ગુજરાત સરકાર કે પ્રાઇવેટ બેંક કે જોઈ બી કે કઈ કઈ શિષ્યવૃત્તિ આપે છે, તમને એ ખબર છે કે તમારે કયું કરિયર પસંદ કરવાનું છે? તમે એ નક્કી કર્યું છે કે તમને મોટા થઈને શું બનવું છે? જો અગર આ બધા જ પ્રશ્નોના જવાબ ના છે ને, તો આ વેબિનાર ખાસ કરીને તમારા માટે છે. તો ધ્યાન આપજો મારા એક એક વસ્તુ પર, હું જે પણ સમજાવું એ ખાલી ને ખાલી તમારા માટે છે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સ્વપ્ન શું છે? બરાબર, તમે બધાએ સ્વપ્ન જોયા છે. આપણે કહેશું કે સ્વપ્ન એટલે કે જે આપણે ઊંઘમાં જોઈએ એ, કે આપણે જે બનવું છે એ, બરાબર. પણ આપણા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નું કહેવું કંઈક અલગ છે. તે એ કહે છે કે સ્વપ્ન એ નથી કે જે આપણને ઊંઘમાં આવે છે, સ્વપ્ન એ છે કે જે આપણને સુવા જ નથી દેતી. એનું કારણ શું? કે અગર તમે સ્વપ્ન જોશો, તમારે કંઈક બનવું હશે, કંઈક મોટું કામ કરવું હશે, તો તમે દિવસ રાત એનું જ વિચાર્યા કરશો. તમે એટલા બધા એની પાછળ એના મનામાં મશગુલ થઈ જશો કે તમે ભૂલી જ જશો કે મારે ઊંઘવું છે કે ખાવું છે કે પીવું છે. સ્વપ્ન એવું હોવું જોઈએ કે જે તમને તમારા મનને આખો દિવસ એનામાં જ રાખે કરે કે મારે હવે તો આના માટે મહેનત કરવી જ છે, એટલી બધી મહેનત કરવી છે કે જલ્દી જલ્દી હું મારું સ્વપ્ન પૂરું કરી શકું. હવે છે ગોલ સેટિંગ. તમને શું લાગે છે ગોલ સેટિંગ નો મતલબ શું હશે? વિચારો, ગોલ સેટિંગ એટલે શું? ફૂટબોલમાં ગોલ કરીએ એ ગોલ ના, ગોલ સેટિંગ એટલે કે તમારું ધ્યેય, ગોલ કે તમારે કયું ધ્યેય નક્કી કરવું છે, તમે આગળ જઈને શું બનવા માંગો છો અને એ કેવી રીતે તમે કરશો. તો ચાલો હું તમને સમજાવું કે તમે કેવી રીતે તમારું ધ્યેય નક્કી કરી શકશો અને તમારું ધ્યેય કેવું હોવું જોઈએ અને શું કામ હોવું જોઈએ. સૌથી પહેલા કે ધ્યેય કેવો હોવો જોઈએ, તો ધ્યેય એવો હોવો જોઈએ જે આપણને દિશા આપે, આપણને સતત મહેનત કરવાની પ્રેરણા આપતો રહે અને આપણા સારા જીવન માટે આપણને આયોજન કરવામાં મદદ પણ કરે. અને એવો ધ્યેય હોવો જોઈએ જે આપણને બીજી વસ્તુ સામે જોવા જ ના દે. આપણે એટલા બધા એકત્રિત થઈ જવા જોઈએ કે આપણને દિવસ રાત ખાલી આપણો ધ્યેય જ દેખાય. ટૂંકમાં આપણો ધ્યેય આપણને કાયમ પ્રેરિત કરતો રહેવો જોઈએ. ક્યારે એવું ના થવું જોઈએ કે અરે બસ આજે આ વિચાર્યું હવે કાલથી કઈ નહીં. એક ધ્યેય તમારે જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી એની પાછળ મહેનત કરવાની હોય એવો ધ્યેય હોવો જોઈએ. અને બીજો પ્રશ્ન હવે કે ધ્યેય કેમ રાખવો જોઈએ. ચલો કેવો હોવો જોઈએ તો ખબર પડી ગઈ, પણ ધ્યેય કેમ રાખવું? ધ્યેય એટલા માટે રાખવો જોઈએ કારણ કે આપણે બધાને જ, બધા એટલે સૌ વ્યક્તિને, બધા જ વ્યક્તિઓને હક છે મોટા સ્વપ્ન જોવાના. બરાબર, હવે મોટા સ્વપ્ન જોયા તો છે, પણ એ પૂરા કરવા માટે ધ્યેય હોવો જોઈએ, લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો બે રીતના. જો અગર ધ્યેય હોય ને તો તમારો ધ્યેય જલ્દી પૂરો થઈ શકશે. લાંબા ગાળાનો એટલે કે તમારો છેલ્લો ધ્યેય કે મારે આ બનવું છે, તો બસ એ લાંબા ગાળાનો ધ્યેય થઈ ગયો. ટૂંકા ગાળાનો ધ્યેય, ટૂંકા ગાળાનો એટલે એક દિવસનો બી હોઈ શકે, એક અઠવાડિયાનો બી હોઈ શકે અને એક બે કલાકનો બી હોઈ શકે. જેમ કે મારે દાખલા તરીકે મારે ડોક્ટર બનવું છે, એ મારો લાંબા ગાળાનો ધ્યેય છે. જો ટૂંકા ગાળાનો ધ્યેય એ હશે કે હું રોજ, કે આજે મેં નક્કી કર્યું કે આજે મારે બે ચેપ્ટર પૂરા કરવાના જ છે, તો એ મારો ટૂંકા ગાળાનો ધ્યેય થયો. તે મારે ટૂંકા ગાળાનો ધ્યેય અગર જો હું પૂરું કરીશ તો દિવસના બે 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 ચેપ્ટર કરીને હું બાખું બધો જ સિલેબસ પૂરો કરીશ. સિલેબસ પૂરો કરીશ તો એક્ઝામની પહેલા મને ફરી વાંચવાનો ટાઈમ મળશે, અને જો ફરી વાંચીશ તો એક્ઝામમાં સારું કરીશ. હવે સારા માર્ક્સ આવશે તો સારા ડોક્ટર તો બનીશું ને. એટલે દરેક જણે બે ટાઈપના ધ્યેય રાખવાના, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. લાંબા ગાળાનો એટલે ફાઇનલ મોટો ધ્યેય, અને ટૂંકા ગાળાનો નાનો 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 ધ્યેય કરીને. નાનો ટૂંકા ગાળાનો જે ધ્યેય છે એક સીડી જેવો છે,
પગલું ભર્યા પછી ભર્યા પછી ભર્યા ને તમે છેક તમારી ટોચ એટલે તમારા છેલ્લા ધ્યેય સુધી પહોંચી જશો, બરાબર. અને તમારો તમારો પોતાનો ધ્યેય નક્કી કરવાનો છે. એવું નહીં કે આને કીધું એટલે હું આ બની જઉં, મને બે જણા એક બહારની વ્યક્તિ કીધું કે તમારે આજે આટલું કરવાનું છે મેં આટલું કર્યું, એવું નહીં. તમારો લાંબા ગાળાનો કે ટૂંકા ગાળાનો જે પણ ધ્યેય હોય એ તમે પોતે નક્કી કરશો. હવે છે કે ધ્યેય સુધી પહોંચવાનું કેવી રીતે. તમે આ જોઈ રહ્યા છો, આ સાયકલ પર જે છે એ તમે છો, અને આ જે છેલ્લું છે એ તમારો ધ્યેય છે, ફ્લેગ. હવે સાયકલ વાળા બેન તો જાય તો છે ધ્યેય બાજુ, પણ શું આટલી સહેલાઈથી તમે પહોંચી જશો ધ્યેય પર? ના. તમારા સાચેમાં જો તમે મહેનત કરશો તો તમારી યાત્રા આવી કઈક હશે. એટલી બધા વચ્ચે વિઘ્ન આવશે, એટલા બધા પ્રોબ્લેમ્સ આવશે કે તમે કંટાળી બી જશો કે યાર આ તો પૂરું થતું જ નથી, કરવું જ નથી. પણ ના, ઘણી વખત એવું હોઈ શકે કે તમે મહેનત કરતા હો પણ પ્રોબ્લેમ બહારથી આવે. જેમ કે આ કોરોના આવી ગયો તો આપણી સ્કૂલ બંધ થઈ ગઈ, બરાબર. પછી ફરી બીજું બહારનું કંઈક થઈ ગયું કે વાતાવરણ બરાબર નથી તો એક્ઝામ નથી આપી શકતા, કે બોલાઈ જતી રહી તો ભણી નથી શકતા. ગમે તેવા વિઘ્નો આવે, માણસો પણ વિઘ્ન બનીને આવી શકે. તમને બાર જણ કહી શકે કે અરે તું શું ભણે છે, તું ડોક્ટર નહીં બની શકે. તમને તમારી કોઈ નિંદા કરી જશે, કોઈ ટીકા ટિપ્પણી કરી જશે. આ બધા જ નાના નાના પ્રોબ્લેમ્સ આવશે. પણ તમારે તમારા છેલ્લા છેલ્લું જે તમારું ધ્યેય છે એની તરફ તમે જો એકાગ્રી થશો તો તમે આ બધા જ પડાવ પાર કરી જશો. એટલે તમારે તમારું મન મક્કમ રાખવાનું અને ધીમે ધીમે તમારા ધ્યેય તરફ વધવાનું ને મહેનત કરવાની. જે બી તકલીફ આવે એને હિંમત રાખવાની અને એની સામે લડી લેવાની. તમે એને લડી લેશો તો તમે આગળ વધતા જશો. હવે તમને એવું લાગશે કે આ બેન તો બોલે તો છે પણ બધા ના કરી શકે. ઘણાલામાં એવી પ્રોબ્લેમ હોય કે તમે વધી જ ના શકો આગળ. એના માટે જ હું તમને આજે એક વાર્તા કહીશ. એક નહીં, તમે બે અલગ અલગ વાર્તા કહો અને એ વાર્તા આપણા જેવા લોકોની છે. સૌથી પહેલા છે જ્યોત્સના ભટ્ટ. આ જ્યોત્સનાબેન ગુજરાતના એક નાના ગામમાં રહેતા હતા અને તમારી જેમ સરકારી સ્કૂલમાં પણ ભણતા હતા. નાનપણથી જ એમને શિલ્પકાર બનવું હતું અને એ માટીના વાસણો અને બધું પણ બહુ સરસ બનાવતા હતા. હવે એમને એવો વિચાર આવ્યો કે હવે હું આ શિલ્પકારના કામમાં સારી છું તો આમાં જ ભણી લઉં. લોકો એમની પર હસતા હતા કે શિલ્પકારમાં ભણવાનું તો ના જ હોય, શિલ્પકાર તો ભણી જ ના શકે, બરાબર. એમને હિંમત રાખી, એમને પોતા પર વિશ્વાસ રાખ્યો. એ શિલ્પકારની એમને ડિગ્રી બી લીધી અને અમેરિકા જઈને એમને આગળની ડિગ્રી મેળવી અને હમણાં એ વિશ્વમાં બહુ જ ફેમસ છે શિલ્પકારના કામ માટે. અને દેશભરના લોકો એમની જે શિલ્પકારની કળા છે એમને વાહ કરે છે કે વાહ, જ્યોત્સનાબેન જેવા તો કોઈ શિલ્પકાર છે જ નહીં. હા, દુઃખદની વાત એ છે કે હમણાં એક બે વર્ષ પહેલા જ ગુજરી ગયા. પણ જ્યારે એ નાના હતા ત્યારે તો એવો સમય હતો કે લોકો કે છોકરીને તો ભણવા જ નતા દેતા. પણ એ છતાં બી એમને નાના ગામમાં આવ્યા, એમને બધા પર એમની પર બધા હસતા હતા, તો પણ એ આગળ વધ્યા. એમને થોડું નહીં પણ છેક અમેરિકા જઈને ડિગ્રી લઈ આવ્યા. એટલે અગર જો જ્યોત્સનાબેન કરી શકે ને તો તમે બી કરી શકો. આ વાર્તા જરાક નાની હતી પણ તમે એ વિચાર્યું કે તમારા અને જ્યોત્સનાબેનમાં સમાનતા શું છે? તમને શું લાગે છે કે આ વાર્તા અને તમારું જે સ્વપ્ન છે એ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકશે? આની પર જરાક વિચાર કરજો. તમે વિચાર કરો એના પર, એ પછી હું તમને જણાવું કે તમે અને જ્યોત્સનાબેન બહુ જ સરખા છો. જ્યોત્સનાબેન પણ તમારી જેમ જ એક નાના ગામમાંથી આવેલા અને અગર એ છેક અમેરિકા જઈને વર્ષો પહેલા ડિગ્રી લઈ આવી શકે તો તમારા માટે તો અત્યારે ઘણું ઘણું સહેલું થઈ ગયું છે. તમારે બસ ખાલી હિંમત રાખવાની છે.
જ્યોત્સના બેન, તમે એ મને જણાવજો કે કાં તો લખી લેજો કે આ વાર્તા તમને કેવી રીતે મદદરૂપ થશે. લખશો ને? હવે આપણે આગળ વધીએ બીજી વાર્તા ઉપર. આ વાર્તા છે કોમલ ગણાત્રાની. કોમલ ગણાત્રા પણ એક નાના ગામના હતા અને કદાચ બહુ જ નાની ઉંમરમાં એમના લગ્ન થઈ ગયા હતા. એમને ભણવું હતું પણ પછી એમના મમ્મી પપ્પાએ કીધું કે લગ્ન કરી લો, લગ્ન કરી લો, એટલે એમને કરી લીધા. કદાચ એ 25-26 વર્ષની ઉંમરથી વધારે નહીં હોય અને એમને જ્યારે લગ્ન કર્યા અને થોડા વર્ષોમાં એમને એમના ઘરેથી સાસરા પક્ષમાંથી દહેજ માંગવા લાગ્યા. તમને તો ખબર જ છે કે દહેજ માંગવું કેટલી ખોટી પ્રથા છે, પણ એ વખતે એ પ્રથા વધારે ચાલતી હતી. કોમલને લાગ્યું, કોમલબેનને એવું લાગ્યું કે આ દહેજવાળી પ્રથા તો બહુ ખોટી છે અને હું આ ઘરમાં નહીં રહી શકું અને હું ખોટું બિલકુલ સહન નહીં કરી શકું. લગ્ન કર્યા પછી બી એમને ભણ્યું, એમને યુપીએસસી નું ભણ્યું, બહુ મહેનત કરી, દિવસ રાત ભણ્યું. યુપીએસસી ની પરીક્ષા ના એમને ખાલી પાસ કરી પણ બહુ જ સારા ટકે પાસ કરી અને અત્યારે એ સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી રહ્યા છે. એમને જેમ સ્વપ્ન હતું નાનપણમાં એ એમને લગ્ન પછી બી પૂરું કર્યું. લેવું નથી કે લગ્ન થઈ જાય તો તમે સ્વપ્ન પૂરા ના કરી શકો, કે તમે તમારા માટે ઉભા ના રહી શકો, કે તમે તમારા કે તમે અગર સાચા હો તો તમે લડી ના શકો. કોમલબેનની જેમ તમે બી કરી શકો છો. જે મેં વાત પહેલા કરી કે અગર જ્યોત્સનાબેન કરી શકે છે તો તમે બી કરી શકો છો, અને જો અગર કોમલબેન કરી શકે છે તો તમે બી કરી શકો છો. એટલે આ પ્રશ્ન ક્યારે ના લાવતા કે બીજા લોકો કરી શકે પણ હું ના કરી શકું, કે આ તો કરી એમને તો કરી લીધું પણ મોટા લોકો છે એટલે એ લોકો કરી શકે પણ હું ના કરી શકું. ના, અગર જ્યોત્સના બેન અને કોમલ બેન કરી શકે તો તમે કેમ નહીં? ચલો હવે ઘણી વાતો થઈ ગઈ. હવે હું તમને પૂછું કે તમારા શરીરનો કયો ભાગ સૌથી મહત્વનો છે? વિચારો, 10 સેકન્ડ આપું છું તમને અત્યારે બી. શું આવ્યો જવાબ? તમે વિચારતા હશો આંખ, મગજ, પગ, હાથ, પેટ, હૃદય, હે ને? વિચાર્યા ને આવા જવાબ? પણ સાચેમાં કહું તો ખાલી એક નહીં, બધે બધા જ ભાગ ખૂબ જ મહત્વના છે. વિચાર કરો કે આંખ જ ના હોત તો તમે જોતા કેવી રીતે? આંખ વગર ચાલતું? ના. પગ જ ના હોત તો તમે ચાલતા કેવી રીતે? એના વગર ચાલતું? ના. હૃદય ના હોત તો તમારા શરીરમાં લોહી કેવી રીતે પહોંચતું? એના વગર ચાલતું? જરાય નહીં. આ વાત કરવાનો મારો તાત્પર્ય એક જ છે કે તમારા શરીરના દરેક એક એક ભાગ, એક એક અવયવ મહત્વના છે. અગર એક પણ, જો ભગવાને આપણને એક અંગ પણ ના આપ્યો હોત ને તો આપણે કશું જ ના કરી શકતા, કઈ કામ જ ન હતું. આપણે જે પરફેક્ટ જે છીએ ને એ તો રહેતા જ નહીં. તમે જોજો તમારા શરીરના દરેક અંગનો તમારા શરીરને ચાલવવામાં કામ લાગશે. એવું તો એક એક અંગ છે જ નહીં કે જે ખાલી એમને એમ છે અને એનું કોઈ કામ જ નથી. આ જ રીતે આપણી જે દુનિયા છે એમાં એક એક દરેક કરિયર, દરેક કામ, દરેક વ્યવસાય મહત્વપૂર્ણ છે. એટલે એવું તો બિલકુલ નથી કે એક વ્યવસાય એક કરતા ઉપર છે અને બીજું નીચે. દરેક વ્યવસાય નું મહત્વ એકદમ સરખું છે. એવું નહીં કે ડોક્ટર છે તો કમ્પાઉન્ડર નહીં હોય તો ચાલશે. તમે જ વિચારો, એક મોટી હોસ્પિટલ છે એમાં ડોક્ટર તો છે. ચલો કે બધા જે પણ આવશે એમ ઇલાજ કરાવવા હોય ડોક્ટર પાસે જશે, પણ એ જે દિવસ રાત ઇન્જેક્શન દવાનો જે કચરો થાય છે
અને એ જ હોસ્પિટલમાં સાફ કરવાવાળા લોકો નહીં હોય તો તમે વિચારો કેટલી ખરાબ સ્મેલ આવશે હોસ્પિટલમાંથી. એટલી ખરાબ કે લોકોને ત્યાં ઇલાજ કરાવવું જવું જ નહીં ગમે, અને જે ત્યાં અંદર હશે એ બીમાર થઈ જશે. ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ સાયન્ટિસ્ટ હોય, કે રસ્તો પર જે માણસ સાફ કરે છે, માળી, ધોબી, પ્લમ્બર, મોચી, એક એક વ્યવસાય બહુ જ મહત્વના છે. દરેક વ્યવસાય જરૂરી છે અને સરખા છે. એટલે તમારે એવું ક્યારેય નહીં વિચારવાનું કે મારું કામ તો નાનું છે, આનું કામ તો બહુ મોટું છે. દરેક વ્યવસાય ખૂબ જ જરૂરી છે અને મહત્વના છે. હવે તમે મને કહો કે તમારે ધ્યેય શા માટે રાખવું જોઈએ, ધ્યેય કેવો હોવો જોઈએ, અને શા માટે આપણે દરેક કાર્યનું સન્માન કરવું જોઈએ. તમે મને લખીને રાખો, આની ઉપર થોડો વધારે વિચાર બી કરજો કે જે મેં કીધું છે એ કેટલું સાચું છે. હા, બહુ વાતો થઈ ગઈ ને. ચલો એક એક્ટિવિટી કરીએ, બરાબર? તમારે બી કરવાની છે અને હું બી કરીશ. સૌથી પહેલા તો ખુરશીમાં મસ્ત આપણે બેસી જઈએ, બરાબર? હવે ઊંડો શ્વાસ લો અને બહાર કાઢો. આંખો બંધ કરી દો અને 10 સેકન્ડ બંધ કરો આંખો અને સાંભળો કે તમને આજુબાજુ શેના અવાજ સંભળાય છે. તમે બી કરો, હું બી કરું છું, ઠીક છે? હા, ખરેખર બહુ જ સારું લાગ્યું. તમને લાગ્યું સારું? જો તમે ના કર્યું હોય તો પ્લીઝ થોડા વિડીયોમાં પાછળ જજો અને ફરીથી ટ્રાય કરજો. માનો મારું ઘણું સારું લાગશે, ઘણું. તો તમે બી લખી રાખજો કે તમને સેના સેના અવાજ સંભળાયા, અને હું બી તમને કહું કે મને સેના સેના અવાજ સંભળાયા. મારા ઘરમાં પંખો ચાલે છે, મને એનો અવાજ સંભળાયો. પાછળ કોઈકના ઘરમાં કામ ચાલે છે તો એ બેન વાસણ ઘસતા લાગે છે, કારણ કે મને એનો અવાજ મળ્યો. બહાર 2-3 ચક્કર ગરમીમાં ચીચી ચીચી કરે છે, એટલે તમે જોયું 10 સેકન્ડ માટે ચૂપ રહી તો મને કેટલા બધા અવાજ સંભળાયા. ઊંડા શ્વાસ લીધા તો ઘણું સારું લાગ્યું, મગજ શાંત થઈ ગયું. તમે પણ ટ્રાય કરી જોજો અને મને અને લખજો જરૂર, હા, કે તમને સેના સેના અવાજ સંભળાયા. આ વાત જે કરું એની પહેલા તમને એક ઉખાણા ટાઈપ પૂછી લઉં. ચલો ધ્યાનથી સાંભળજો બધા જ. એક રૂમ છે, બરાબર? બહુ જ અંધારું છે રૂમ. અંધારું એટલે ભયંકર અંધારું, એમ કે અંદર જવાય જ નહીં. એની અંદર એક અગરબત્તી છે, બરાબર? એની અંદર એક લેમ્પ છે, બરાબર? એની અંદર એક મીણબત્તી બી છે. તો તમે અંદર જઈને, ઓ સોરી, અને દીવો બી છે. આ બધું જ છે, પણ અંધારું એટલું બધું છે કે તમને કશું જ નથી દેખાતું. તો આ બધામાંથી સૌથી પહેલા તમે શું ચાલુ કરશો અને કેમ? વિચારો વિચારો, 10 સેકન્ડ આપું છું. શું વિચાર્યું? અગરબત્તી કરશો, દીવો, મીણબત્તી કે લાઈટ? શું કરશો?
તમે વિચાર્યું હશે કે હું પેલા જઈને લાઇટ ચાલુ કરી આવીશ, પણ ના, કહું છું અંધારું જેટલું છે કે તમને કશું દેખાતું જ નથી. અગરબત્તી કરશો, મીણબત્તી કે દીવો, હું કહું સૌથી પહેલા તમે દીવાસળી જ આપશો. દીવાસળી જ નહીં સળગાવો તો બીજી બધી વસ્તુ કેવી રીતે પ્રગટાવશો? જો તમને જવાબ આવડ્યો ને, તો એનો મતલબ કે હું જે બી બોલી તમે બધું જ સાંભળ્યું છે, અને જો ના ખબર પડી તો એનો મતલબ કે તમે કોઈ બીજી ગેમ રમતા હતા, કાં તો મને ચાલુ મૂકીને એક જતા રહ્યા હતા. ચલો કઈ નહીં, બસ આ થોડી મજાક મસ્તી, થોડું ગમ્મત. હવે આ વસ્તુ પર હું તમને સમજાવું કે દરેક વ્યક્તિ પ્રતિભાશાળી છે, બધા જ જીનિયસ છે, પણ જો તમે માછલીને એવું કહો કે ભાઈ તું વૃક્ષ પર ચડી જા, તો હું માનું કે તું હોશિયાર છે. તો સંભવ છે? સેચ ભી નહીં. કે હું કહું હાથીને કે ચલ તું ઉડા જે, તો હું જોઉં કે તું કેટલા ઊંચે ઉડી શકે છે, ને જો તું ઊંચે ઉડે તો જ તું હોશિયાર. એવું સંભવ છે? બિલકુલ નહીં. આ વસ્તુનો તાત્પર્ય એ જ છે કે અગર આપણે માછલીને એવું કહીએ કે તું વૃક્ષ પર ચડ, કે આપણે હાથીને કહીએ કે તું ઉડી બતાય, કારણ તો એ શક્ય જ નથી. એનું કારણ, અને આપણે એની ક્ષમતા બી એ વસ્તુથી માપી જ ના શકીએ જે એ કરી નથી શકતા. હા, પણ હું એવું કહી શકું માછલીને કે તું ફાસ્ટ તરી બતાય, તો હું તારી હોશિયારી માપું. તો થઈ શકશે, હે ને? કારણ કે એ એનું કામ છે, એ એવી જ રીતે જન્મી છે, એ એના માટે જ એ જ કરી શકશે. આ ક્ષમતાનો પ્રશ્ન છે. એટલે જ અગર હું કોઈ માણસમાં જો ક્ષમતા ના હોય અને હું એને કહું કે તું એ કર, તો એ સાચું નથી. એ તમે એને એની ક્ષમતા માપી જ ના શકો, કારણ કે એ વસ્તુ મારી સારા છે જ નહીં. તમારે તમારી ક્ષમતા જાતે નક્કી કરવાની છે કે તમે શેમાં સારા છો. તમે જેમાં સારા હો તમારે એ વસ્તુમાં આગળ આવવાનું છે. હવે તમને ગણિત ના ફાવતું હોય તો હું તમને કહું કે તમે એન્જિનિયરિંગ કરો. ના, ગણિત સારું પાકું કરવું તમારી ક્ષમતા નથી, તો તમે એન્જિનિયર બનશો તો તમે જોઈ લો કે તમે કેટલા ખરાબ એન્જિનિયર બનશો. મને લોહી જોઈને ચક્કર આવી જતા હોય બરાબર, અને પછી બી હું ડોક્ટર બનવા જાઉં તો થઈ રહ્યું મારું. ક્યારે સારી ડોક્ટર નહીં બની શકું? પછી મારે મને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હોય, અને હું ટીચર બનવા જાઉં તો છે શક્ય? સહેજ બી નહીં. તમારી જે ક્ષમતા હોય, તમે જે સારા જેમાં સારા હો, તમારે એ વસ્તુ કરવી જોઈએ, તમારે એમાં આગળ વધવું જોઈએ. બરાબર ને? ધ્યાન રાખજો કે તમે તમારી જાતને પર વિચાર કરો, જોવો કે હું શેમાં સારી છું, શેમાં સારો નથી. જેમાં સારા નથી, હા, એની પર થોડી મહેનત જરૂર કરવાનું, પણ જેમાં સારા છો એ વસ્તુમાં જો તમે તમારું કરિયર બનાવશો તો બહુ જ આગળ જશો. હવે કરિયર માટે આપણે ધ્યેય કેવી રીતે નક્કી કરવાનું? બહુ જ મોટો પ્રશ્ન છે કે કરિયર માટે ધ્યેય કેવી રીતે નક્કી કરવાનું. તો જીવનના કરિયર ચૂઝ કરવા માટે 5 મંત્રો છે બરાબર. સૌથી પહેલા તમારી રુચિ, કે તમને સાચેમાં શેમાં રસ છે, તમને શું કરવું ગમે છે. હવે તમે જે નહીં ગમતું હોય એ કરશો તો કામમાં ક્યારે ભલીવાર નહીં આવે. બીજું, વ્યક્તિત્વ, કે કુદરતી જે તમારી અંદર આપેલું છે, જે તમારી પ્રકૃતિ છે, તમે એ વસ્તુ કરો. જેમ કે હું બહુ શાંત સ્વભાવી છું, એ મારી પ્રકૃતિ છે, તો હવે મારે જે વસ્તુમાં શાંત સ્વભાવ જોઈતો હોય એવું કોઈ કાર્ય કરવું જોઈએ, જેમ કે ટીચર બનો બરાબર, કે પછી ડોક્ટર બનો, એમાં બહુ જ ધૈર્ય જોઈએ. હવે મને આમ ફટાફટ ફટાફટ કામ કરવા જોઈતું હોય તો હું ટીચર ના બની શકું કે ના એ ડોક્ટર બની શકું, શાંતિ રાખવી પડે.
એટલે તમે તમારા વ્યક્તિત્વ, તમારી જે પ્રકૃતિ છે એના ઉપર તમારું કરિયર નક્કી કરો. ત્રીજું, યોગ્યતા, કે હું કોઈ વસ્તુમાં મારું કૌશલ્ય કેટલું છે, હું એમાં કેટલી સારી છું. જેમ મેં પહેલા તમને દાખલો આપ્યો કે ગણિત, બરાબર, ગણિત મને પલ્લે જ નથી પડતું. ભલે મને ગમે છે પણ મારા પલ્લે જ નથી પડતું. ગમે છે કેમ કે હા, કંઈક નવું છે, આવું તો પહેલી વાર જોયા આવા આંકડા ને બધું, એટલે કદાચ હું થોડો દૂર દૂરથી રસ લઈ લઈશ, બરાબર. પણ એમાં મારી યોગ્યતા જ નથી, મને એ મગજમાં ઉતરતા જ નથી. તો એવું નહીં કે મને ગણિત નથી ફાવતું એટલે હું ડફોડ છું, કે મને અંગ્રેજી નથી ફાવતું એટલે હું ડફોડ છું, એવું બિલકુલ નહીં. બધાની પોતપોતાની યોગ્યતા હોય. કોઈ ઇંગ્લિશમાં સારું હોય, કોઈ આર્ટ્સ, કોઈ ડાન્સ, કોઈ ગણિત, કોઈ વિજ્ઞાન, બધા જ અલગ અલગ હોય છે, જેમાં આપણે આગળ જોયું, ને બધાની ક્ષમતા પણ અલગ હોય છે. તો જે તમારી યોગ્યતા છે, જેમાં તમે અંદરથી તમારું એમ જ નેચરલી તમારી સારા છો, તમારે એ પસંદ કરવું જોઈએ. હા, હવે બીજી વસ્તુ છે કે તમે તમારી આર્થિક સ્થિતિ, કે તમે આરક્ષણ સ્થિતિ, અને તમે તમારા માર્ક્સ, તમારી તકો, એ બધું જ તમે ધ્યાનમાં રાખો અને રાખવું બી જોઈએ. પણ આ જે વસ્તુઓ છે એ તો ખૂબ ખૂબ જરૂરી છે. તો આ પાંચ મંત્રો ક્યારે ના ભૂલતા. હવે મેઇન પ્રશ્ન, કે મારી રુચિ, વ્યક્તિત્વ, યોગ્યતા બધા ભારે ભારે શબ્દો મેં બોલી લીધા અને તમે સાંભળી બી લીધા, પણ તમને ખબર કેવી રીતે પડશે કે તમારી રુચિ શેમાં છે, વ્યક્તિત્વ તમારું કેવું છે અને તમારી યોગ્યતા કયા વિષયમાં છે? એનું એક જ સોલ્યુશન છે, બેસ્ટ કરિયરનું પરીક્ષણ. તો આ બેસ્ટ કરિયર તો છે શું? બેસ્ટ કરિયર એક વૈજ્ઞાનિક સાધન છે, આમ પ્રવૃત્તિ માટે સાધન છે. આમાં આ ટેસ્ટ આપ્યા પછી કે આ પરીક્ષણ આપ્યા પછી તમને એક દિશા મળે છે કે તમે તમારી રુચિ શેમાં છે, તમારું વ્યક્તિત્વ કેવું છે અને તમારી યોગ્યતા તમે શેમાં રાખો છો, બરાબર. હવે તમારે આ પરીક્ષણ કેમ લેવું જોઈએ? મેં કહી તો દીધું કે તમે બેસ્ટ કરિયરની ટેસ્ટ આપો, પણ કેમ કેમ લેવાનું તમારે ટેસ્ટ? તો ઘણી વખત આપણને એવા પ્રશ્નો આવે કે મારે સાયન્સ લેવું જોઈએ કે આર્ટ્સ કે યાર કોમર્સ, એના કરતા ડિપ્લોમા કરું તો? ના ના, એના કરતા આપણે કોઈ ટેકનિકલ ફિલ્ડમાં જઈએ. ના, એના કરતા ડાન્સ કરું તો, ગાયક બની જાઉં તો? આટલા બધા જો મૂંઝવણમાં રહેશો ને તો તો તમારા મગજને ખબર નહીં શું થશે. થોડો આરામ આપો એને, આ મૂંઝવણને સુલઝાવવા માટે જ, આ મૂંઝવણથી તમને બહાર લાવવા માટે આ પરીક્ષણ છે. હવે અમારે ટોટલ 156 પ્રશ્નો છે. હવે 156 જોઈને ડરી ના જતા, 156 નાના નાના જવાબ છે. હા ના, એ બી સી, બે ત્રણ ઓપ્શન વાળા આપણે આમ એવા જવાબ છે, ઓપ્શન વાળા છે. આમાં તમે જેમ જોઈ શકો છો કે 72 પ્રશ્ન રુચિના છે, 44 વ્યક્તિત્વના અને 40 યોગ્યતાના. અહીંયા મેં એ બી લખ્યું છે કે લગભગ 90 મિનિટ થાય, પણ ના, તમારા જેવા સ્માર્ટ સ્ટુડન્ટ માટે તો છે ને 50 મિનિટ તો બહુ થઈ ગઈ. આ ટેસ્ટની ખાસિયત બી એ છે કે તમે આમાં તમારી મનપસંદની ભાષામાં આપી શકો છો. હા, એટલે અત્યારે ગુજરાતી કદાચ નથી, પણ હા, ઇંગ્લિશ ફાવતું હોય તો ઇંગ્લિશમાં આપો, હિન્દી ફાવતું હોય તો હિન્દીમાં આપો. તમે તમારી જેમ તમને ઈચ્છા થાય, જેવી રીતે તમને ગમે એ રીતે તમે આ ભાષામાં આપી શકો છો. અને જેમ મેં પહેલા કીધું કે બહુ વિકલ્પી પ્રશ્નો છે, એટલે 156 જોઈને ડરી તો બિલકુલ ના જતા. હવે બેઝિક ઇન્સ્ટ્રક્શન આપું તમને. પરીક્ષણ નામ સાંભળ્યું ને એટલે મને, હું તો પરીક્ષાનું નામ સાંભળ્યું ને એટલે મને તો બીક લાગી જાય કે આ પરીક્ષણ એટલે પાછું એક્ઝામ આપવાની, માર્ક્સ વાર્ક્સ, ગભરામણ ગભરામણ થઈ જાય મને. પણ આ પરીક્ષણ તમારા સ્કૂલના પરીક્ષણ કરતા બહુ અલગ છે. પહેલો ફાયદો, આમાં કોઈ અંક જ નથી. એક બી જવાબમાં સાચો કે ખોટો જવાબ છે જ નહીં.
આવું કેવું કે માર્ક્સ બી નહીં, તમારે ખુલ્લા મનથી પરીક્ષણ આપવાનું અને કોઈ જવાબ સાચો ખોટો છે જ નહીં, એટલે તમે જે જવાબ આપો એ સાચો જવાબ છે ને ઇન્ટરેસ્ટિંગ તો આપી જોજો. અને હા, બેસ્ટ વસ્તુ જેમ મેં પહેલા કીધું, આમાં કોઈ રિઝલ્ટ રિઝલ્ટ નહીં આવતું, એટલે ક્યાંય 100 માંથી આટલા યા 50 માંથી આટલા એવું કશું જ નથી. એટલે મસ્ત આરામથી ખુલ્લા મનથી આ પરીક્ષણ આપવાનું. હવે આ પરીક્ષણને આપવાના બે રસ્તા છે. એક કે વોટ્સએપ ઉપર તમારા જે બી ટીચર છે અને અમારા ફેસિલિટેટર છે જેમને બહુ મહેનત કરે છે, એ લોકો તમને વોટ્સએપ ઉપર એક APK ફાઇલ મોકલે, બરાબર, એનાથી તમે ઇન્સ્ટોલ કરી શકશો એપ્લિકેશન અને કરી શકશો. બીજું કે આ લિંક છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, બેસ્ટ કરિયર વિદ્યા હેલ્પલાઇનની, એનાથી બી તમે ડિરેક્ટ વેબસાઇટ ઉપર એક્ઝામ આપી શકો છો. આની એક લાંબી પ્રોસેસ છે, લાંબી તો નથી પણ હા, આપણે કોઈ ભૂલ ના થવી જોઈએ એટલે હું તમને એ પ્રોસેસ સમજાવી દઉં. ચાલો, વોટ્સએપ ઉપરથી તમારે આ સૌથી પહેલા તો ડાઉનલોડ કરવાની છે. તો તમારું તમારે પહેલા વોટ્સએપ ખોલવાનું છે. પછી આવી જે સ્ક્રીન પર દેખાય છે એવી તમને એક APK ફાઇલ મોકલવામાં આવશે, આવી જ રીતે આવશે. તમારે આ એપ્લિકેશન પર ખોલવાનું છે અને ઇન્સ્ટોલ બટન દબાવવાનું છે. તમે એ ખોલશો ને એટલે તમારી સ્ક્રીન આવી આવશે અને અહીંયા જે ઇન્સ્ટોલ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે આ દેખાય છે, આનો મતલબ કે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે. ઇન્સ્ટોલ થઈ જાય એપ્લિકેશન એ પછી તમારે ઓપન, અહીંયા જે ઓપન લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે. ઓપન ધ બટન જેવું દબાવશો તમારી સ્ક્રીન આવી કંઈક દેખાશે. હવે અહીંયા ઈમેલ આઈડી અને પાસવર્ડ માંગે છે, પણ તમે પહેલી વખત જો ખોલો છો તો તમારે અહીંયા સાઈન અપ કરવાનું છે, બરાબર, ન્યુ ટુ વિદ્યા હેલ્પલાઇન એટલે સાઈન અપ કરવાનું છે. તમે જેવું અહીંયા ક્લિક કરશો તમારી સ્ક્રીન આવી કંઈક દેખાશે. હવે અહીંયા જે પણ એ લોકોએ માંગ્યું છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમારું ઈમેલ હોય તો ઈમેલ, બધું જ તમારે આપવાનું છે. તમારે આ બધી જ વસ્તુઓ અહીંયા ભરવાની છે, બરાબર. તમે તમારો પાસવર્ડ આપવાનું છે, તમારી જન્મ તારીખ અને બધું જ. જેવું તમે આ કરી લેશો એ પછી તમારે આ જે બે ખાના છે એની ઉપર ટિક ક્લિક કરીને ટિક કરવાનું છે અને સાઇન અપ કરવાનું છે. તમે સાઇન અપ કરી લેશો એટલે તમારી સ્ક્રીન આવી દેખાશે. અને આ વસ્તુ ધ્યાન રાખજો, બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ જે UID નંબર છે, બરાબર, એ તમને તમે નોટ કરી લો કાં તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. કારણ કે જેટલી વખત તમારે આગળ તમારે તમારું આ ખોલવું હશે ને આઈડી, તો એમાં આ જ નંબર કામ લાગશે અને તમારો પાસવર્ડ. એટલે આ તો ભૂલે ચૂકે ના ભૂલતા, બાકી બધું જ ફરી કરવું પડશે. એક વખત તમારો UID નંબર જનરેટ થઈ જાય એ પછી તમે તમારો UID નંબર અહીંયા નાખી દો અને પાસવર્ડ અહીંયા નાખી દો અને સાઇન ઇન પર ક્લિક કરી લો. તમે જેવું ખોલશો તો તમે જોઈ શકો છો કે જમણી સાઈડ તમારું નામ આવશે, નીચે તમારો UID નંબર આવી જશે અને આ મેન્યુ બટન છે. આ આવી જાય એના પછી તમારે સ્ટાર્ટ ટેસ્ટ કરવાનું છે. તમે એ બી જોઈ શકો છો કે અહીંયા કેટલા પ્રશ્નો કયા વિભાગના છે એ બી આપેલા છે. હવે અહીંયા તમે ચાલુ કરશો એ પહેલા અહીંયા એક બટન આવશે જ્યાંથી તમે તમારી ભાષા નક્કી કરી શકશો. અને આવું તમારી સ્ક્રીન દેખાય એનો મતલબ તમારું પરીક્ષણ ચાલુ થઈ ગયું છે. હવે અહીંયા તમારો જે પ્રશ્ન છે અહીંયા આવશે અને આ બે વિકલ્પ છે, તમને જે ગમે તમે એ પસંદ કરો અને નેક્સ્ટ પર દબાવતા જજો. તો
ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે. હા, એક્ઝામ જેવી બિલકુલ નથી, પણ તો બી ઓલ ધ વેરી બેસ્ટ. હવે આપણે શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશીપની વાત કરી લઈએ થોડી. ઘણી શિષ્યવૃત્તિ અત્યારે છે, પણ ખાસ કરીને અત્યારે એચડીએફસીની શિષ્યવૃત્તિ છે. એમાં તમારે એ લોકો 6 થી 12 ધોરણ વાળાઓને આપતા હોય છે. હર વખતે એપ્રિલ થી મે ની વચ્ચે આવી જતી હોય છે અને આના લાભ 35,000 સુધીના લાભ છે. ખાસ કરીને યાદ રાખજો એની છેલ્લી તારીખ છે 31 જુલાઈ, એટલે ધ્યાન 12 ના જતી રહે તારીખ. આનો રિઝલ્ટ મેરિટ ઉપર આવશે, તમને મળી છે કે નહીં એ મેરિટ થી ખબર પડશે. અને આની આખી જે અરજી છે એ તમારે ઓનલાઈન કરવાની છે. અને તમારે અગર જો લિંક કે જોઈતું હોય તો તમે અમારા ટોલ ફ્રી નંબર એટલે 1800-258-258-3 પર દબાવજો, ફોન કરજો, અમે તમને લિંક મોકલી આપીશું. બીજી શિષ્યવૃત્તિ છે આ નેશનલ મેરિટ શિષ્યવૃત્તિ. આ 7 માંથી 12 ધોરણ વાળા વિદ્યાર્થીઓને આપે છે. ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં એ લોકો એમનું 12 પાડી દે છે અને એના લાભ છે 6,000 રૂપિયા 11મા ધોરણ સુધી. 11મા ધોરણ સુધી જો તમે હો તો તમને લાભ મળે, પછી એમ લાગે કે ના આવે તમે સક્ષમ છો એટલે એ લોકો નથી આપતા. આની છેલ્લી તારીખ હજુ 12 આવી નથી અને આની પણ પ્રોસેસ સેમ છે, ઓનલાઈન કાં તો ઓફલાઈન, અને એને મળશે તમને આ પણ મેરિટ ઉપર. બીજી છે જીઓની શિષ્યવૃત્તિ. એ તમે 10 પાસ કર્યું હોય તો તમે મોટી ડિગ્રી મેળવો ત્યાં સુધી તમને મળે છે. અને આ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં 12 આવતી હોય છે અને આના લાભ 35,000 થી 50,000 સુધી આના લાભ છે. આની વેબસાઇટ છે www.jio.com, તમે ત્યાં જઈને બી આને જોઈ શકો છો. અને આની અરજી બી ઓનલાઈન જ કરાવવાની છે. બીજી વેબસાઇટ જે સ્કોલરશીપ છે એ છે અતુલ મહેશ્વરી સ્કોલરશીપ. આ 9 થી 12 ધોરણ વાળા વિદ્યાર્થીઓને આપે છે. જાન્યુઆરી થી ફેબ્રુઆરીમાં 12 પડે છે દર વર્ષે અને આના લાભ 50,000 સુધીના હોય છે. આની પણ પ્રોસેસ મેરિટ ઉપર છે અને આની બી અરજી ઓનલાઈન જ કરવાની છે. તમારે આ બધાની જો લિંક જોઈતી હોય તો તમે અમને ફોન કરજો, અમે તમને મોકલી આપીશું. હવે ધોરણ 10 પછી કઈ પરીક્ષા છે અને કેવા એડમિશન છે એની પણ તમને અમે સૂચના આપી દઈએ. ચલો, આ છે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન પરીક્ષણ, બરાબર, JNVSC. આમાં તમે 5 ધોરણ પાસ કરેલું હોય ને તો એ લોકો 5મા ધોરણથી 12મા ધોરણ વાળા સુધીના દરેક વિદ્યાર્થીઓને આપે છે. એટલે તમે જો 11મા ધોરણમાં હો, મતલબ 5મું તો પાસ કર્યું જ હોય, એટલે 6ઠા થી 12મા ધોરણ વાળા વિદ્યાર્થીઓને આ લોકો લાભ આપે છે. આના પરીક્ષાની તારીખ છે 16/5/21, 16 મે. ધ્યાન રાખજો જો તમે ફોર્મ ના ભર્યું હોય તો ભરી લેજો. આની એપ્લિકેશન ફી 0 છે અને આની અરજી બી તમારે ઓનલાઈન જ કરવાની છે. બીજી એક્ઝામ છે AISSE, એટલે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલનું એન્ટ્રન્સ પરીક્ષણ. આ ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં દર વર્ષે 12 આવતી હોય છે અને આ પરીક્ષાની તારીખ છેલ્લી તારીખ કોરોનાના કારણે કઈ 12 નથી પાડ્યું અને આની એપ્લિકેશન ફી પણ 0 છે અને આની અરજી પણ બધી જ અરજીઓની જેમ ઓનલાઈન છે. હવે તમારે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરવું હોય તો એના માટે તમારે 10 પાસ તમારી જરૂરિયાત છે. કે 10 પાસ હો અને તમે સાયન્સ અને એટલે વિજ્ઞાન અને ગણિતમાં જો સારા ટકા હોય તો તમને એડમિશન મળે. એડમિશન એ લોકો આપે છે મેરિટ ઉપર, એટલે જેટલા વધારે ટકા એટલા સારા ચાન્સ કે તમને કોલેજમાં એડમિશન મળે. આની એપ્લિકેશન ફી લગભગ 200 રૂપિયા હોય છે ગવર્મેન્ટ કોલેજમાં, અને ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે થતું હોય છે. બીજી છે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, સેમ, આમાં બી તમારે 10 પાસ હોવું જરૂરી છે અને આની પણ સિલેક્શન પ્રક્રિયા મેરિટ કે તમને સારા ટકા તો વહેલા મળે. એપ્લિકેશન ફી 150 થી 200 રૂપિયા અને અરજી કરવાની રીત પણ ઓનલાઈન કાં તો ઓફલાઈન. ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ જો તમારે કરવું હોય તો એના માટે પણ તમારે 10 પાસ હોવું જરૂરી છે અને આ લગભગ માર્ચ કે એપ્રિલમાં એ લોકો સૂચના બહાર પાડતા હોય છે. આની પણ બીજી બધાની જેમ પ્રક્રિયા સેમ છે, મેરિટ ઉપર મળે છે. અને આની જે એપ્લિકેશન ફી છે એ 3,000 થી 1,000 રૂપિયાની વચ્ચે હોય છે, કારણ કે જેવી જેવી કોલેજ, હવે મોંઘી અને મોટી કોલેજ હોય તો 1,000 રૂપિયા થઈ શકે છે એનું એપ્લિકેશન ચાર્જ. આની પણ અરજી કરવાની રીત ઓનલાઈન કાં તો ઓફલાઈન જ છે.
તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કે ખાલી એન્જિનિયર ને ડોક્ટર જ ખાલી કરિયર નથી, આટલા બધા જાતના ડિપ્લોમાના કરિયર છે, આટલા બધા આઈટીઆઈ ના કોર્સ છે. તમે તમારી મન ફાવે તમે એ કોર્સ કરી શકો છો, તમને તમે તમારું ગમતું ભણી શકો છો. એટલે બધા જ એક જ બને છે એન્જિનિયર ડોક્ટર, એન્જિનિયર ડોક્ટર. પણ ના, એવું નથી. બધાને લાગે બી એવું છે કે બસ એન્જિનિયર બન્યા ડોક્ટર બન્યા તો જ આપણે સારું. પણ ના, આઈટીઆઈ ના કોર્સ તમે આમાંથી જે બી કરો, એમાં 8 પાસ કે 10 પાસ હો તો બી ચાલે. આઈટીઆઈ ના કોર્સ કરીને લગભગ 1-2 વર્ષમાં તમે કમાવાના કોર્સ હોય અને તમે કોર્સ કરીને સર્ટિફિકેટ લઈને કમાવાનું બી ચાલુ કરી શકો છો. અને આ બધા જ ડિપ્લોમાના કોર્સ તમે જોઈ શકો છો કે ખાલી આ તો ખાલી નામ છે, બાકી આના કરતા તો ડબલ કોર્સ છે આપણા આખા ગુજરાતમાં. હવે તમને પ્રશ્ન આવે કે મારે સિવિલ એન્જિનિયર, ડોક્ટર, પાયલટ, આર્મી, ટીચર આ બધું જ કેવી રીતે બનવું અને એના માટે મારે શું પગલાં લેવા જોઈએ. બીજો પ્રશ્ન હોય કે ગરીબ ઘરથી છું તો શિષ્યવૃત્તિ કેવી રીતે મેળવી શકાય. પ્રશ્ન હોઈ શકે કે મારા ઘરની નજીક કોઈ હોસ્ટેલ કોલેજ છે કે જે મોંઘી ના હોય અને હું ત્યાં જઈને મારો અભ્યાસ પૂરો કરી શકું. મને બેસ્ટ કરિયર પરીક્ષણમાં ઘણા પ્રશ્નો છે, અગર જો તમને હોય તો હું ક્યાં સંપર્ક કરું. આખા વેબિનારમાં તમને જો બધા કે આવા આના આગળ પાછળ તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે નિશ્ચિંત થઈને સવારના 8 થી સાંજના 8 સુધીમાં અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરો. અમારો ટોલ ફ્રી નંબર છે 1800-258-258-3. તમે આ બધું જ જે બી તમને ભણવા અંતરને લઈને પ્રશ્ન હોય તમે અમને ફોન કરી શકો છો, અમે અને અમે તમને જવાબ આપી દઈશું. આ સ્ક્રીન હું અત્યારે આમને આમ રાખું છું, જો અગર તમારે નંબર નોટ કરવો હોય તો નોટ કરી લો, નહીં તો તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે તમે એવું કરશો કે અમે ફોન તો કરીએ પણ અમે શું પૂછવાનું, તો તમે અમને કોર્સ વિશે, કયા કરિયર વિશે કે કઈ કઈ એન્ટ્રન્સ એક્ઝામ છે એના વિશે, કોલેજ સ્કોલરશિપ કે આ આનું એડમિશન નું ફોર્મ ક્યારે બહાર પડશે, કે કઈ હોસ્ટેલમાં જવાય, કે એમને મજ કે તમને નથી મજા આવી રહી, તમને બહુ ટેન્શન છે ભણવાને લઈને, કે બસ વાત કરવી છે કોઈની જોડે, તો પર્સનલ કાઉન્સિલિંગ પણ અમે તમારું કરી શકીશું. એટલે જેવા બી પ્રશ્ન હોય તમે અમને આ ભણતરને લઈને તમે અમને ફોન કરી શકો છો. હવે હું આશા કરું છું કે જે આપણે સ્ટાર્ટિંગમાં જે આપણને પ્રશ્ન હતા કે ધ્યેય કેવી રીતે પસંદ કરવું, કરિયર માટે કેવી રીતે ધ્યેય નક્કી કરાય, કે શિષ્યવૃત્તિ કોર્સ એક્ઝામ વિશે જો તમને ખ્યાલ નહોતું, અને બેસ્ટ કરિયરનું પરીક્ષણ કેવી રીતે આપવું, આ બધા જ પ્રશ્નો આપણને સ્ટાર્ટિંગમાં હતા. હવે આશા કરું છું કે આ બધા જ પ્રશ્નોના જવાબ મેં આપી દીધા હોય. અને હા, હજુ ના આપ્યા હોય તો તમે અમારા નંબર પર ફોન કરજો, એ છે 1800-258-258-3. થેન્ક યુ.